કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સહસંયોજક બંધ વિશેનો અભ્યાસ કર્યો. સહસંયોજક બંધમાં શું થતું હતું? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે, એ આપણે જોયું. આગળ આપણે આયોનિક બોન્ડ જોયો. આયોનિક બોન્ડમાં શું થતું હતું? તો કે ઇલેક્ટ્રોનની આપલેથી જે બોન્ડ બને તેને આપણે આયોનિક બોન્ડ કહેતા હતા. એક ધન આયનમાં રૂપાંતર થશે, જ્યારે બીજું ઋણ આયનમાં રૂપાંતર થાય, અને તેની વચ્ચે વિદ્યુતીય આકર્ષણના કારણે અથવા તો કુલંબીય આકર્ષણના કારણે જે બંધ જોવા મળે તેને આયોનિક બોન્ડ તરીકે ઓળખીએ છીએ. હવેનો નવો ટોપિક છે લુઇસ સંજ્ઞા. લુઇસ સંજ્ઞા કઈ રીતે તમે લખી શકો? કોઈ પણ પરમાણુ હોય તેને લુઇસ સંજ્ઞા પ્રમાણે દર્શાવો એવું તમને પૂછે, તો લુઇસ સંજ્ઞા કઈ રીતે લખી શકાય? તો કે સાવ ઇઝી મેથડ છે. લુઇસ સંજ્ઞા પ્રમાણે કોઈ પણ પરમાણુને દર્શાવવું હોય તો શું લખવાનું? તો કે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ડોટ દ્વારા તમે દર્શાવવાની જે રીત છે તે લુઇસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે. એટલે સામાન્ય બીજું કાંઈ તમારે યાદ રાખવાનું નથી. લુઇસ સંજ્ઞાને કઈ રીતે દર્શાવવા? તો કે બાહ્યતમ કક્ષા અથવા તો શું કહેવાય, સંયોજકતા કક્ષા, જે સંયોજન બનાવવામાં ભાગ લેતી હોય. બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને દર્શાવવાની રીતને લુઇસ સંજ્ઞા પદ્ધતિ કહે છે. શું કહેવાય? લુઇસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે. સાવ ઇઝી છે. થોડાક એક્ઝામ્પલ જોઈએ, તેના દ્વારા તમને ખ્યાલ આવશે. શું ધ્યાન રાખવાનું? કોઈ પણ તત્વ છે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો શું કહેશો, સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે તેને તમે દર્શાવવાની રીત છે તેને લુઇસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે. એક પછી એક એક્ઝામ્પલ જોઈએ. પેલું આપણે લઈએ હાઇડ્રોજન. શું લઈએ? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનને લુઇસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે દર્શાવો તો સાવ ઇઝી છે. જો હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા બાર એક હું ઇલેક્ટ્રોન મૂકી દઉં. તો આ જે તમે લખ્યું તે લુઇસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે લખ્યું, બરોબર. હવે તમને એમ કીધું કે લિથિયમને લુઇસ સંજ્ઞા પ્રમાણે દર્શાવો. તો લિથિયમની પહેલાં તો ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોવી જોઈએ, અથવા તો અષ્ટકના નિયમ પ્રમાણે તમે જોવા જાઓ તો લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? ત્રણ ઇલેક્ટ્રોન હોય. તો આપણે અહીંયા નીચે દર્શાવીએ, જો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવે, જ્યારે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? એક ઇલેક્ટ્રોન આવે. તો લિથિયમને લુઇસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે દર્શાવવા જઈએ તો લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે એક જ ઇલેક્ટ્રોન હોય. એક ઇલેક્ટ્રોન શા માટે લખ્યો? તો કે માત્ર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને જ દર્શાવવાના છે. આ શું થઈ ગયું? તો કે અંદરની કક્ષા કહેવાય. આ કઈ થઈ? બારની કક્ષા. હજી આપણે આગળ વધીએ. લિથિયમ પછી લઈએ બેરેલિયમ. તો જો બેરેલિયમની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક કેટલો? ચાર. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા જઈએ તો પહેલી કક્ષામાં બે ગોઠવાય, બીજી કક્ષામાં કેટલા ગોઠવાય? બે. તો બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તેને લુઇસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરીએ તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન આવે? બે ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે લખી નાખીએ કેટલા ઇલેક્ટ્રોન હશે? બે. માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દર્શાવવાના છે. આગળ વધીએ. બોરોનની વાત કરીએ. તમને ખ્યાલ આવી જશે, આ તો સાવ ઇઝી થઈ, બરોબર. એટલે વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે ઇઝીલી તમે લખી શકશો. પછી આ બધી લખવાની જરૂર પણ નહીં પડે, પણ શરૂઆતમાં આપણે લખીએ છીએ. બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય જુઓ તો? પાંચ. પરમાણુ ક્રમાંક એટલે પાંચ ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? ત્રણ. તો લખીએ, જો બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? ત્રણ ઇલેક્ટ્રોન હોય. તમે કોઈ પણ રીતે દર્શાવી શકો છો. કેટલા ઇલેક્ટ્રોન થયા? ત્રણ ઇલેક્ટ્રોન થયા. આગળ વધીએ. છઠ્ઠો પરમાણુ ક્રમાંક કોનો આવશે? કાર્બનનો. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો બે અને ચાર. તો જુઓ, તો કાર્બનને લુઇસ સંજ્ઞા પ્રમાણે લખવા જઈએ તો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે ચાર ઇલેક્ટ્રોન આવશે. આ લુઇસ સંજ્ઞા પદ્ધતિ થઈ ગઈ. પછી આપણે વાત કરીએ નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? સાત. તો બે અને પાંચ આ રીતે ગોઠવાશે. તો જુઓ, તો નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? પાંચ. તો ગોઠવી દઈએ, એક બે
ત્રણ ચાર અને કેટલા થઈ ગયા પાંચ. આ રીતે તમે ઇલેક્ટ્રોનને ગોઠવી શકો. આ લુઈસ સંજ્ઞા પદ્ધતિ થઈ ગઈ. થોડાક એક્ઝામ્પલ જોઈએ. જો સ્વાધ્યાયના 4.1 ની વાત કરીએ, સ્વાધ્યાય એમાં 4.2, સ્વાધ્યાયનો 4.2 ક્વેશ્ચન જુઓ તો ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો એમાં કંઈક લખેલું છે કે નીચેના તત્વોના પરમાણુઓ માટે લુઈસ બિંદુ સંજ્ઞા આપો. પરમાણુ કયા કયા આપી દીધા છે? તો કે મેગ્નેશિયમ, સોડિયમ, બોરોન, ઓક્સિજન, નાઇટ્રોજન અને બ્રોમ. તો જોઈએ, જો મેગ્નેશિયમની આપણે પહેલા વાત કરીએ. કોની વાત કરીએ? મેગ્નેશિયમની. હવે તમને પરમાણુ ક્રમાંક ખબર હોવા જોઈએ. જો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક શું થાય? તો કે 12. અથવા તમે એમ બોલી શકો, જો મેગ્નેશિયમ છે બીજા સમૂહનું તત્વ છે, એટલે બે ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં હોય. જો મેગ્નેશિયમ છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે બે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય. તો આન્સર થઈ ગયો. સોડિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ માટે આપણે શું લખાય? 12 એટલે 2, 8 અને 2. તો તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હતા તો અહીંયા 2 દર્શાવી દીધા. સોડિયમની વાત કરીએ તો 11 ઇલેક્ટ્રોન હોય તો 2, 8 અને 1. તો જો તો સોડિયમ માટે આપણે દર્શાવો તો આ રીતે દર્શાવે. સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય. પછી વાત કરીએ બોરોન. તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 અહીંયા દર્શાવેલું છે. જો 2 અને 3 તો બાહ્યતમ કક્ષામાં બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 3 ઇલેક્ટ્રોન હોય. પછી વાત કરીએ ઓક્સિજન. તો ઓક્સિજન પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 8. તો 2 અને 6 આ રીતે ગોઠવાયેલા હોય. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 6 ઇલેક્ટ્રોન જોવા મળે. પછી જોઈએ નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક 7 એટલે કે 2 અને 5 જે આપણે દર્શાવેલું છે. જો આ નાઇટ્રોજન માટે બરોબર. છેલ્લે જોઈએ બ્રોમિન. જો માનો કે બ્રોમિનનો તમને પરમાણુ ક્રમાંક ખબર નથી, ઇલેક્ટ્રોન કેટલા છે ખબર નથી, તો કાંઈ વાંધો નહીં. જો બ્રોમિન છે એ 17મા સમૂહનું તત્વ કહેવાય. જો 17મો સમૂહ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તમને 17મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખબર હોય તો પણ કાંઈ વાંધો નથી. જો 17મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? NH2NP5. અને આ જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. તો જુઓ તો 17મા સમૂહનું કોઈ પણ તત્વ લઈ લો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 અને આ 2, ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય. તો તમે એમ કહી શકો બ્રોમિન છે 17મા સમૂહનું તત્વ, તેમાં પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય. કોઈ પણ તમે લઈ લેજો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, કોઈ પણ તત્વ લઈ લો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય. કેટલા જોવા મળશે? 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો હવે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે કે લુઈસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે નીચેના પરમાણુને દર્શાવો, તો બીજું કાંઈ નથી, તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આ રીતે તમે ડોટ દ્વારા દર્શાવી દો, તો એ તેની શું થઈ ગઈ? લુઈસ સંજ્ઞા પદ્ધતિ થઈ ગઈ. પછી આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો ક્વેશ્ચન તમે જોશો 4.3. સ્વાધ્યાય એનો ક્વેશ્ચન નંબર 4.3. ક્વેશ્ચન કઈ જો શું આપેલો છે? નીચેના પરમાણુઓ અને આયનો માટે લુઈસ સંજ્ઞા લખો. ક્યાં ક્યાં આપેલા છે? જો સલ્ફર અને સલ્ફર -2, બીજો આપ્યો છે એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ +3, અને ત્રીજો ક્વેશ્ચનમાં આપેલું છે હાઇડ્રોજન અને હાઇડ્રોજન +1. તો અહીંયા જે આપણે જોઈએ છીએ એ બધા પરમાણુ છે. જો સલ્ફર, એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન આ પરમાણુ છે. આની ઉપર વીજભાર તમે જુઓ છો એ શું થઈ ગયા? આયન થઈ ગયા. તો હવે પેલા મેળવી લઈએ. જો એક મેળવીએ આપણે પરમાણુ, એના લુઈસ બંધારણ બનાવીએ, અને પછી લઈએ આયન, તેના લુઈસ સ્ટ્રક્ચર બનાવીએ. પહેલા આપણે લઈશું સલ્ફર અને સલ્ફર -2 બરોબર. તો જો સલ્ફરની જ્યારે વાત કરીએ તો સલ્ફર પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો તમે કહેશો જો સલ્ફર છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. તો 2, 8 અને 6 આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય. તો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો પરમાણુ માટે લુઈસ સ્ટ્રક્ચર ડોટ સ્વરૂપે આ રીતે થાય.
અને હવે વાત કરી સલ્ફર માઇનસ ટુ, સલ્ફર માઇનસ ટુ નો અર્થ એવો થાય કે સલ્ફર બે ઇલેક્ટ્રોનનો હજી સ્વીકાર કરે છે. સલ્ફર પાસે ઇલેક્ટ્રોન કેટલા હતા? સોળ. એની ઉપર માઇનસ ટુ ચાર્જ આવ્યો એટલે કે બીજા બે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે અઢાર ઇલેક્ટ્રોન થયા. તો તેની અષ્ટક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના બે આઠ અને આઠ આ રીતે થાય. જો બે અને આઠ દસ, દસ ને આઠ અઢાર. તો સલ્ફર માઇનસ ટુ ની આપણે જયારે વાત કરીએ તો તેની પાસે જો પેલા છ ઇલેક્ટ્રોન તો હતા જ આ રીતે એક બે ત્રણ ચાર પાંચ અને છ, બે ઇલેક્ટ્રોન નો સ્વીકાર કરે છે માટે શું આવશે? હજી બે ઇલેક્ટ્રોન આવશે. જે બે ઇલેક્ટ્રોન નો સ્વીકાર કરે હું આ ક્રોસ સ્વરૂપે દર્શાવું છું. તો આ રીતે લખી શકાય. તો આનો આન્સર થઈ ગયો. આગળ વધીએ. આની ઉપર શું ચાર્જ આવે છે? માઇનસ ટુ, એટલે કે આ બે ઇલેક્ટ્રોન નો સ્વીકાર કર્યો એટલે કે સલ્ફર માઇનસ ટુ ની આ શું થઈ ગયું? લુઈસ ડોટ સ્ટ્રક્ચર થઈ ગયું. હવે આગળ વધીએ. તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. જો એલ્યુમિનિયમ ની વાત કરીએ તો એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક તેર, તો બે આઠ અને ત્રણ થાય. અને એલ્યુમિનિયમ પ્લસ થ્રી લખો. જો એલ્યુમિનિયમ પ્લસ થ્રી, તો પ્લસ થ્રી નો મિનિંગ એવો થાય કે ત્રણ ઇલેક્ટ્રોન નું દાન કરી દે. તો આ ત્રણ ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષામાં છે દાન કરી દે, શું બનાવી દે? બે અને આઠ. તો એલ્યુમિનિયમ ની લુઈસ ડોટ સ્ટ્રક્ચર આપણે લખીએ તો એલ્યુમિનિયમ માટે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? ત્રણ. તો અહીંયા મૂકી દઈએ. જો એક બે અને ત્રણ. જ્યારે એલ્યુમિનિયમ પ્લસ થ્રી ની વાત કરીએ તો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે આઠ. તો મૂકી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. પણ આ કોની વાત છે? તો કે એલ્યુમિનિયમ જ્યારે પ્લસ થ્રી સ્વરૂપે હોત ત્યારના ડોટ સ્ટ્રક્ચર છે. બરોબર. આ ક્યારની વાત છે? તો કે સલ્ફર છે બે ઇલેક્ટ્રોન નો સ્વીકાર કરે ત્યારનું ડોટ સ્ટ્રક્ચર, એટલે કે માઇનસ ટુ આવશે. એવી રીતે આપણે આગળ વધીએ. છેલ્લું જોઈએ હાઇડ્રોજન ની વાત કરીએ. હાઇડ્રોજન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો? એક. હાઇડ્રોજન પ્લસ વન એટલે કે એક ઇલેક્ટ્રોન નું દાન કરી દે. તો હાઇડ્રોજન પાસે એક પણ ઇલેક્ટ્રોન વધવાના નથી. બરોબર. કારણ કે જો તો અહીંયા પ્લસ થઈ જશે, હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હતો એનું પણ દાન કરી દે, તો હવે એની પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી. અને આ રીતે તમે સીધું દર્શાવી શકો. તો આ રીતે તમને કોઈ પણ પરમાણુ અથવા આયનના લુઈસ ડોટ સ્ટ્રક્ચર પૂછે તો તમને ખ્યાલ આવવા જોઈએ. એટલું ક્લિયર થઈ ગયું. હવે તેના પછીનો જો સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે 4.14. લુઈસ સંજ્ઞાનો ઉપયોગ કરીને તમારે ટેક્સ્ટબુક બાજુમાં રાખવાની. બરોબર. રકમ હું બોલું છું. સ્વાધ્યાયનો 4.14મો જે એક્ઝામ્પલ છે એ જોઈએ. જો લુઈસ સંજ્ઞાનો ઉપયોગ કરીને નીચેના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન હેરફેર દર્શાવી ધન આયન અને ઋણ આયનની રચના સમજાવો. આ રીતનો ક્વેશ્ચન છે. જો ટેક્સ્ટબુકની અંદર 4.14મો એક્ઝામ્પલ. લુઈસ સંજ્ઞાનો ઉપયોગ કરીને નીચેના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન હેરફેર દર્શાવી ધન આયન અને ઋણ આયનની રચના સમજાવો. પેલો આપ્યો છે પોટેશિયમ અને સલ્ફર. આમાં ઇલેક્ટ્રોનની હેરફેર બરોબર કઈ રીતે થાય દર્શાવવાનું છે? કેલ્શિયમ અને ઓક્સિજન, એલ્યુમિનિયમ અને નાઇટ્રોજન. તો જોઈએ. જો પેલું શું આપણને આપેલું છે? પેલું આપણને આપેલું છે એ કરીને આપણે જોઈએ. જો એમાં શું આપેલું છે? પેલું છે પોટેશિયમ અને સલ્ફર. આમાં ઇલેક્ટ્રોનની હેરફેર કઈ રીતે થાય છે તે દર્શાવવાનું છે. અને તેના આધારે શું દર્શાવશું? પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની હેરફેર દર્શાવો અને ધન આયન અને ઋણ આયનની રચના સમજાવવાની છે. તો જો પોટેશિયમની જ્યારે આપણે વાત કરીએ તો પોટેશિયમ પરમાણુ ક્રમાંક શું થાય? તો કે ઓગણીસ. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક શું થાય? ઓગણીસ. તો કે ઇલેક્ટ્રોન કેટલા છે? ઓગણીસ. તો પહેલી કક્ષામાં બે આવે, બીજી કક્ષામાં આઠ આવે, ત્રીજી કક્ષામાં આઠ આવે અને ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? એક ઇલેક્ટ્રોન આવે. આ રીતે તેનું અષ્ટક થાય. જો તો બે આઠ આઠ અને એક, બે અને આઠ દસ, દસ ને આઠ અઢાર ને એક ઓગણીસ. તો પોટેશિયમ પાસે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. તો શું થાય? જો તો પોટેશિયમથી એક ઇલેક્ટ્રોનનું શું કરી નાખે? દાન કરી દે. તો કંઈક આ રીતે આપણે લખી શકાય કે પોટેશિયમ છે એનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર જો બનાવવાની વાત કરીએ તો આ રીતનું થાય. હવે જ્યારે આમાંથી આયન બને છે, આયન ક્યારે બને? તો કે પોટેશિયમ છે તેની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનનું દાન કરે અને પોટેશિયમ શું બની જાય? પ્લસ. અને એક ઇલેક્ટ્રોનનું શું કરી દે? દાન કરી દે.
अथवा तो इलेक्ट्रॉन रचना अपने कक्षक प्रमाण जो तो शू थे जो पोटेशियम इलेक्ट्रॉन रचना कई आ रीते थे आर्गोन 18 इलेक्ट्रॉन 4s1 आ रीते लखाय जरे पोटेशियम प्लस वन इलेक्ट्रॉन रचना लखी हो तो कई रीते लखाय अहीं पोटेशियम पास के इलेक्ट्रॉन था 19 तो जो 18 ने 19 तो पोटेशियम प्लस वन पास के इलेक्ट्रॉन हो 18 इलेक्ट्रॉन हो 18 इलेक्ट्रॉन एटले तो के आर्गोन नी जे इलेक्ट्रॉन रचना छे तेना जे इलेक्ट्रॉन रचना थाय तो एटलो क्लियर छे तेनो आयन कई रीते बने छे। हवे आपणे वात करीए सल्फर नी तो सल्फर नी जरे वात करता होईए तो सल्फर नो परमाणु क्रमांक केटलो छे तो के 16 तो पाछो आपणे लखीए 2 8 अने 6 तो सल्फर ने लुईस डॉट स्ट्रक्चर प्रमाणे बनावा जोईए तो तेनी बाह्यतम कक्षा में 6 इलेक्ट्रॉन छे એટલે બાહ્યતમ કક્ષામાં આપણે કેટલા ઇલેક્ટ્રોન મૂકી દઈએ 6। હવે જો સલ્ફર છે એ અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે તો સલ્ફરને 2 હજી ઇલેક્ટ્રોન મળી જાય તો 6 ની જગ્યાએ કેટલા થઈ જાય 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો સલ્ફર છે એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને અષ્ટક એનું પૂરું કરે તો આની ઉપર શું આવે સલ્ફર 6 ઇલેક્ટ્રોન તો હતા જ 1 2 3 4 5 6 કેટલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો તો કે 2 ઇલેક્ટ્રોનો તેને હું ક્રોસ દ્વારા દર્શાવું છું તો હવે જે આપણી પાસે આવ્યું શું બન્યું સલ્ફર -2 બંનેની ઇલેક્ટ્રોન રચના જોઈએ જો 16 ઇલેક્ટ્રોન છે તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું થાય નિયોન 3s2 3p4 સલ્ફર -2 ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે આની પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 2 ઇલેક્ટ્રોન મળ્યા એટલે 18 तो के आर्गोन नी इलेक्ट्रॉन रचना जेवी इलेक्ट्रॉन रचना प्राप्त करशे तो आ रीते तमे सल्फर माटे लखी शको। आवी रीते जे बीजा बे क्वेश्चन तमने आपेला छे के केल्शियम अने ऑक्सीजन बराबर केल्शियम माटे जो हुं डायरेक्ट लखुं छुं केल्शियम छे केल्शियम होय केल्शियम प्लस 2 मां रूपांतर थाय केम के 2 इलेक्ट्रॉन दान करवानी वृत्ति धरावे। ऑक्सीजन छे तो ऑक्सीजन शुं करे तो के इलेक्ट्रॉन मेळवानी वृत्ति धरावे ऑक्सिजन केटला इलेक्ट्रॉन मेळवानी वृत्ति धरावे 2 इलेक्ट्रॉन अने ऑक्सिजन -2 थई जाय केल्शियम से 2 इलेक्ट्रॉन नु दान करे एटलू क्लियर थयुं। हवे आगळ वधी एनी पछीनो जे क्वेश्चन छे ई एल्युमिनियम अने नाइट्रोजन नी वात छे तो एल्युमिनियम छे शुं करे तो के एल्युमिनियम नी बाह्यतम कक्षामां 3 इलेक्ट्रॉन होय एटले 3 इलेक्ट्रॉन नु दान करी दे अने नाइट्रोजन नी बाह्यतम कक्षामां 5 इलेक्ट्रॉन होय अष्टक पूरुं करवा 3 इलेक्ट्रॉन नो स्वीकार करे अने N-3 मां रूपांतर। तो आ रीते तमे अहींया मैं सीधे लखी नाख्युं छे तेनी बाह्यतम कक्षाना इलेक्ट्रॉन तमे जाते लखजो आ पहेलुं तमने आवडशे एटले बीजा अने त्रीजा क्वेश्चन तमारा माटे क्लियर थई जशे। तेना पछीनो एक क्वेश्चन जोईए अष्टकनो नियम व्याख्यायित करो तेनी अगत्यना अगत्यता अने मर्यादाओ लखो एटले के अष्टकनो नियम शुं कहेवा मांगे छे अथवा तो रासायणिक बंधननो इलेक्ट्रॉनवाद एटले शुं एम पण क्वेश्चन पूछाई शके। अष्टक नो नियम शू छे जो तो के परमाणुओ संयोजकता इलेक्ट्रॉन ना एक परमाणु माथी बीजा परमाणु में स्थानांतर द्वारा अथवा संयोजकता इलेक्ट्रॉन नी भागीदारी करीने तेमनी संयोजकता कोष में अष्टक बनावे छे। अष्टक नो नियम शू के कोई पण परमाणु होय तेनी संयोजकता कक्षा एटले के बाह्यतम कक्षा में रहेला इलेक्ट्रॉन होय का तो इलेक्ट्रॉन नो दान करे अथवा तो इलेक्ट्रॉन नो स्वीकार करी अने शुं थाय तो के अष्टक पूरु करे जेने आपणे अष्टकना नियम तरीके ओळखीए छीए। कोसेल अने लुईसे 1916 मां परमाणुओनी वच्चे रासायणिक संयोगीकरणनो अगत्यनो सिद्धांत विकसाव्यो। रासायणिक संयोगीकरणनो नियम आपणे कोसेल अने लुईसना सिद्धांत प्रमाणे जोयुं बराबर के आयोनिक बॉन्ड कई रीते बने छे के कोई एक परमाणु इलेक्ट्रॉन नो दान करे અને તેનું અષ્ટક પૂરું થાય અને કોઈ એક પરમાણુ એવો છે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને ઋણ આયન બનીને અષ્ટક પૂરું થાય અને તેની વચ્ચે બોન્ડ બને જેને આપણે રાસાયણિક બંધ તરીકે ઓળખીએ છીએ। તો આ સામાન્ય અષ્ટકનો નિયમ શું છે આ તમારે યાદ ન રાખો ખાલી સમજ માટે છે કે અષ્ટકના નિયમમાં શું થાય કોઈ પણ પરમાણુ અષ્ટક પૂરું કરવા શું કરી શકે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકે અથવા તો ઇલેક્ટ્રોનની આપલે પણ કરી શકે તેના માટે આપણે આયોનિક બોન્ડ અને સહસંયોજક બોન્ડ વિશેનો અભ્યાસ કર્યો છે। તેના પછી એક ક્વેશ્ચન જોઈ લઈએ તો શું આપેલું છે H2O એટલે કે પાણી અને CCl4 આને કહેવાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં સહસંયોજક બંધની સંજ્ઞા આપો અને તેમાં સહસંયોજક બંધ દર્શાવતી લુઈસ તથા સાદી બંધ રચના દર્શાવો। પાણી અને CCl4 માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે આપણે જોવાનું છે
तो जो पानी अने CCl4 नी बात करिए, पहला आपणे बात करिए H2O, पहला शुं जोईए H2। हवे जो H2O नुं पहला आपणे लुईस स्ट्रक्चर जोईए तो तेना आधारे वधारे ईजी खबर पड़शे। तो ऑक्सिजन ने पहला लखीए, अहींया शुं लखीए ऑक्सिजन। ऑक्सिजन नी बाह्यतम कक्षामां केटला इलेक्ट्रॉन होय, हवे तमने ख्याल आवी जवो जोईए। ऑक्सिजन नी बाह्यतम कक्षामां 6 इलेक्ट्रॉन होय, केम के टोटल 8 इलेक्ट्रॉन होय, एमां 2 अने 6 ए रीते इलेक्ट्रॉन नी गोठवणी होय। पछी 2 हाइड्रोजन छे, तो अहींया हुं एक हाइड्रोजन मूकुं, एक हाइड्रोजन अहींया मूकुं, तो हाइड्रोजन नी बाह्यतम कक्षामां केटला इलेक्ट्रॉन होय, एक एक इलेक्ट्रॉन होय। तो जुओ तो अहींया हाइड्रोजन अने ऑक्सिजन इलेक्ट्रॉन नी भागीदारी करीने सहसंयोजक बॉन्ड बनावे। आ तो पहेलो सहसंयोजक बॉन्ड बन्यो, सेम अहींया कयो बनशे, बीजो सहसंयोजक बॉन्ड बनशे। तो तमे જોઈ શકો છો અહીંયા ઓક્સિજન નું અષ્ટક પણ પૂરું થઈ ગયું છે, હાઇડ્રોજન નું અષ્ટક પણ પૂરું થઈ ગયું છે। અહીં હાઇડ્રોજન છે તો તેને એક ઇલેક્ટ્રોન ની જરૂર છે, તો એમની પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, સેમ અહીંયા થઈ જશે આ રીતે। જ્યારે ઓક્સિજન ની વાત કરીએ તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, જો અષ્ટક ના નિયમ પ્રમાણે જોવા જઈએ તો તેની પાસે 8 ઇલેક્ટ્રોન હવે થઈ ગયા, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। આને આપણે કયા સ્વરૂપે દર્શાવ્યો છે, તો કે લુઈસ પ્રમાણે। કયા પ્રમાણે દર્શાવ્યો છે, લુઈસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે। અને સાદી સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે દર્શાવી દઈએ તો સાદી સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે સેન્ટરમાં કોણ છે, ઓક્સિજન, સિંગલ બોન્ડ આસાઇડ હાઇડ્રોજન, આસાઇડ સિંગલ બોન્ડ હાઇડ્રોજન, આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, બંધમાં ભાગ લીધા વગરના 4 ઇલેક્ટ્રોન છે। તો આ સાદી મેથડ થઈ ગઈ। હવે સહસંયોજક બંધની સંખ્યા જોઈએ તો શું થાય, સહસંયોજક બંધની સંખ્યા, સહસંયોજક બંધની સંખ્યા કેટલી જોવા મળે, 2 સહસંયોજક બોન્ડ બને, આ પહેલો અને આ કયો થઈ ગયો બીજો। બીજો આપણે જોઈએ CCl4। તો આપણે પહેલા શું કરીએ, તો કે લુઈસ સંજ્ઞા દર્શાવીએ તો અહીંયા સેન્ટરમાં પહેલા હું કાર્બન મૂકી દઉં, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે 4 ઇલેક્ટ્રોન હોય। ક્લોરિન કેટલા છે, 4, તો ક્લોરિન હું અહીંયા મૂકી દઉં, 1, 2, 3 અને 4। ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે 7 ઇલેક્ટ્રોન હોય, કારણ કે 17મા સમૂહનું તત્વ છે, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય। અહીંયા પણ આપણે 7 લખી નાખીએ, અહીંયા પણ કેટલા થશે, 7, અહીંયા પણ આપણે કેટલા દર્શાવશું, 7 ઇલેક્ટ્રોન દર્શાવશું। હવે અહીંયા શું થઈ જાય, જો તો ઇલેક્ટ્રોનની ભાગીદારી આ રીતે થાય, અહીંયા નીચે થશે, અહીંયા આ રીતે થાય, અહીંયા આ રીતે। તો કાર્બન નું અષ્ટક પૂરું થઈ ગયું, જો કાર્બન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, 1, 2, 3, 4, 5, 6, 7, 8। તો કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા। તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે કાર્બન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા છે, અહીંયા 8 ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક પૂરું થઈ ગયું। આ ક્લોરિન નું અષ્ટક પૂરું થઈ ગયું, જુઓ તો ક્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન હતા અને કાર્બન નો ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, સેમ ઉપર માટે થઈ જશે, બધા માટે આ રીતે તમે દર્શાવી શકો। આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર થઈ ગયું અને બધાની અષ્ટક રચના પણ કેવી થઈ ગઈ, પૂરી થઈ ગઈ। સામાન્ય મેથડ પ્રમાણે જોવા જઈએ તો શું થાય, 1 સહસંયોજક બોન્ડ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો। તો અહીંયા સહસંયોજક બંધની સંખ્યા કેટલી થશે, 4 જોવા મળશે। તો આ બંને આન્સર થઈ ગયા કે H2 અને CCl4માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી હોય, તેના સહસંયોજક બંધને લુઈસ પ્રમાણે દર્શાવો અને સાદી મેથડ પ્રમાણે દર્શાવો।